મિત્રો આગળના ચેપ્ટર ચેપ્ટર નંબર એક વિભાગ બી અને વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન આપણી પ્લે લિસ્ટમાં છે અને આપણી ચેનલ પર છે અને આની પીડીએફ પણ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો સાથે સાથે આપણી ચેનલ ઉપર દરેક વિષયના પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવે છે એનો જરૂરને જરૂરથી તમારે એનો અભ્યાસ કરવાનો છે અને જો તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરો કોમેન્ટમાં તમને જે કાંઈ મૂંઝવતા પ્રશ્ન છે ત્યારે આપણી ચેનલ ઉપર અતિ મહત્વના વિડીયો અને આની પીડીએફ તમને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે પરથી તમે મેળવી શકો છો મિત્રો આજનો લેક્ચર વિભાગ બી બે ગુણના પ્રશ્નો ત્રણ ગુણના પ્રશ્નો કે તમે જે પણ કયો આની અંદર બે ગુણના તમામ પ્રશ્નોનો સમાવેશ આપશે અને સાથે સાથે ચેપ્ટર નંબર ટુ આજે આપણે સ્ટાર્ટ કરીશું આગળ ચેપ્ટર એક પ્લે પર મુકાઈ ગયો છે આપણી ચેનલ પર મુકાઈ ગયો છે અને વિભાગ એ પણ મુકાઈ ગયો છે તો આવો આપણે વિભાગ બી માં બે ગુણના પ્રશ્નોમાં ચેપ્ટર નંબર ટુ તરફ આગળ વધે તમારા મિત્ર સર્કલને જરૂરને જરૂર જાણ કરશો તમે જોઈ શકો છો પ્રશ્ન બે હજાર ચોવીસ એની અંદર ધોરણ દસ છે એની અંદર આપણું વિજ્ઞાન વિષયની અંદર વિભાગ બી એનું ચેપ્ટર નંબર ટુ એનું સંપૂર્ણ સોલ્યુશન તમારી નજર સમક્ષ મૂકવા જઈ રહ્યો છું મિત્રો વિડિયોને લાઈક અને શેર કરો અતિ મહત્વના પ્રશ્નો છે અને આ પ્રશ્નોને સરસ રીતે તમે રીડ કરી શકો છો એક એક પ્રશ્ન તમારી પાસે પ્રશ્ન એક હોય તો એ પ્રશ્ન બેંકની અંદર આ પ્રશ્ન તમારે જોવાનો છે ને આન્સર તમને મળી શકે છે તો આવો આપણે સ્ટાર્ટ કરીએ સરસ રીતે આપણો આ પ્રશ્ન છે અને પ્રશ્નને શરૂ કરવા માટે આપણે પહેલો પ્રશ્ન વાંચીએ પહેલા હું પેન લઈ લઉં છું સરસ રીતે ઓકે ચાલો પહેલો પ્રશ્ન એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય આ પ્રશ્ન બહુ પૂછાય છે અને અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે ચેપ્ટર નંબર ટુ ચાલે છે ઉદાહરણ આપો વ્યાખ્યા જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ઓક્સાઇડ આવે ને તો એની તમે કોઈ પણ લઈ શકો છો પાણી સાથે પ્રક્રિયા કરે અને એસિડ બનાવતા હોય એસિડિક માટે એસિડ બનાવે અને બેઝિક માટે બેઝ બનાવે એસિડિક ઓક્સાઇડ કહેવાય आधातवीय ऑक्साइड याद रख जो एसिडी कोकसाइड है आधातवीय किधो होते तो बेजी कोकसाइड है ये पानी साथे प्रक्रिया कर एसिड बनावे जो उदाहर। एस तो ये उदाहरण एसओ टू वट्टा पानी इतने सल्फर ना ऑक्साइड है पास तो एसिड बनावे जो सल्फ्यूरस एसिड है ही

યાદ રાખવાનું છે પાણી સાથે પ્રક્રિયા થાય ને એસિડ બનાવે યાદ રાખજો અને અહીંયા બીજું ઉદાહરણ તમને બેઝિક અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ સાને પાણી વાળું એટલે તમે કદાચ આ ઉદાહરણ ન લખો સર તો પણ ચાલે કેમ કે બે ગુણના પ્રશ્નમાં વ્યાખ્યા એક ઉદાહરણ લખી શકો આ તમારું ઉદાહરણ તમારું તટસ્થીકરણ પણ બની શકે છે આગળનો પ્રશ્ન બે નંબરનો શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુત નું વહન નથી કરતું જ્યારે વરસાદી પાણી કરે છે તો નિસ્યંદિત પાણી એટલે શુદ્ધ પાણી કહેવાય મિત્રો અને શુદ્ધ પાણી હોય ને એની અંદર આયનો ન હોય ધન આયન કે ઋણ આયન ન હોય જ્યારે વરસાદનું પાણી હોય ને એમાં ધન અને ઋણ આયનો હોય આથી તેમાં વરસાદી પાણીમાં આયનો હોય એટલે વિદ્યુતનું શું કરે છે વહન કરે ત્રીજી પ્રક્રિયા મોસ્ટ ટાઈમ વાર્ષિક પરીક્ષા માટે આ પ્રશ્ન અતિ મહત્વનો છે મંદન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો તમારી પાસે એસિડ હોય અને બેઇઝ હોય એને મિશ્ર કરો તો આજે એસિડ છે અને બેઇઝ છે એને મિશ્ર કરો તો જો લખો એસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરવાનું ભાઈ તો એકમ કદ દીઠ આયનો H3O પ્લસ જો એસિડ લીધું હોય તો H3O પ્લસ જો બેઝ લીધું હોય તો OH માઈનસ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે કા એસિડ લ્યો કા બેઝ લ્યો એટલે એવું કહે છે એસિડ ને અને પાણી ને મિશ્ર કરો એસિડમાં તો જો એસિડ લ્યો તો એચ થ્રીઓ પ્લસ એની સાંદ્રતા ઘટે આવા પ્રક્રિયાને મિત્રો મંદન કહે છે અને આવા એસિડ કે બેઝ ને મંદિત એસિડ કે બેઝ કહેવાય એટલે તમને માં

મંદિત એસિડ કહેવાય અથવા બેઝ ને પાણી સાથે મિશ્ર કરતા ઓએચ માઇનસ ની સાંદ્રતા ઘટે એને મંદિત બેઝ કહેવાય જોજો વારંવાર ચર્ચા કરેલું છે ઉદાહરણ જોઈ શકો છો સાંદ્ર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એને પાણીમાં ધીમે ધીરે સતત હલાવતા રહ્યો તો શું થાય જો તમે એસિડ લેશો તો એની સાંદ્રતામાં ઘટાડો થાય જો આ સલ્ફ્યુરિક એસિડ લેશો તો એની સાંદ્રતામાં ઘટાડો થાય અને છેવટે દ્રાવણ કેવું બની જાય મંદ બને આ પ્રક્રિયા ને કઈ પ્રક્રિયા કહેવાય મંદન પ્રક્રિયા આ એસિડ બેઝ બોલતા એ ઉદાહરણ આપ્યું કા નાઇટ્રિક એસિડ લ્યો કા સલ્ફ્યુરિક એસિડ લ્યો આ તમારો જવાબ ચાર નંબરનો શા માટે HCl HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણ ધરાવે જ્યારે આલ્કોહોલ તેમજ એ દ્રાવણમાં એસિડિક લક્ષણ ક્યારે ધરાવી શકે કોઈ પણ પદાર્થ જ્યારે એચ પ્લસ આયન અથવા એચ થ્રીઓ પ્લસ આયનો મુક્ત કરે ત્યારે અને બેઝ ક્યારે ધરાવી શકે જ્યારે ઓ એચ માઇનસ આયનો મુક્ત કરે ત્યારે આ ધ્યાન માં લેજો એચ પ્લસ માટે એસિડ વાળા લક્ષણો ધરાવી શકે જો જો ડિટેલ માં આખા આખા પ્રશ્ન સમજાવું છું જેને શાંતિથી સમજો અને આવા આપણે ચેપ્ટરો ભણાવેલા છે આપણે પ્લેલિસ્ટ માં ચેપ્ટર નું પણ પ્લેલિસ્ટ છે એમાં પણ બનાવ્યું છે આ એટલે ઓ માઇનસ આયન હોય ત્યારે બેઇઝ ના લક્ષણો આવે તો વ્યાખ્યા સવાલ શું છે શા માટે ધરાવે કારણ કે શું કરે છે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં આવા કોઈ આયન ઓ મુક્ત થતા નથી જોઈ શકો છો આથી એસિડિક નથી આથી ધરાવે છે એટલે આ તમારો ક્લિયર જોઈ શકો એચસીએલ

આખું ડિટેલમાં તમને સમજાવી રહ્યો છું શાંતિથી સમજો આઈએમપી એવા પ્રશ્નો આપણા પ્રશ્ન બેંકમાં છે જેને તમારે સરસ રીતે રીડિંગ કરવાના પાંચ નંબરનો પ્રશ્ન સાર્વત્રિક સૂચક કોને કહેવાય ઉપયોગ લખો તો મિત્રો સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે જેનો ઉપયોગ દ્રાવણની અંદર

હાઈડ્રોક્લ આયન આવે એટલે મનમાં ફિટ કરવાનું લખી રહ્યો છું યાદ રાખજો અને હાઈડ્રોક્સાઇડ આયન આવે હાઈડ્રોક્સાઇડ આયન તો મિત્રો યાદ રાખજો ઓ માઇનસ આવે એટલે કે બેઝ આવે એટલે કે બેઝિક દ્રાવણ કહેવાય કહેવાય સમજાય સરસ રીતે આ પ્રશ્ન આપી દીધો આમ તો આને છે ને હાઇડ્રોજન ક્લોરિન ઉત્પન્ન થાય અને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય જે ચેપ્ટર નંબર બે માં છેલ્લે તમને આપ્યા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટમાં આમાં ખાલી ઉપયોગો મળી તો ઉપયોગો લખવાના બે મક્ષ આપી દેવાનું તો બોલો પેલા હાઈડ્રોજન ના ઉપયોગો પેલું વળતર માં ત્રીજું એમોનિયા ની બનાવટમાં એમોનિયા એટલે શું થાય બોલો એનએચ થ્રી ચાલો આગળ વધીએ સીએલ ના ઉપયોગો શું આવે ઉપયોગ થાય છે આવું પૂછાય તો યાદ રાખજો ક્લોરીન વાયુ કયો વાયુ મિત્રો ક્લોરીન વાયુ પરીક્ષા માટે આમ પી એવો પ્રશ્ન એક માર્ક્સ માટે હો ભાઈ એટલે હું એક ગુણ લખું ત્રીજું પોલી વિનાઇલ ક્લોરાઇડ ની બનાવટમાં એટલે કે પીવીસી ની બનાવટમાં સીએફસીએસ ની બનાવટમાં બહુ મહત્વનો પ્રશ્ન એક ગુણ માં સીએફસી જોજો આ પ્રશ્નની અંદર અલગ અલગ પ્રશ્ન કેમ પૂછાય એ પણ સમજાવું છું એટલે બહુ સરસ રીતે વિડીયોને શેર કરજો સીએફસી સીએફસી નું ફૂલ નેમ લખી દઈએ બોલો

મિત્રો આ ક્વીઝ ઓનલી પાંચ રૂપિયા છે વિજેતા જે થશે એમાં બેઠા માર્ક્સ આવશે તો એનો મતલબ એવો થયો કે તમે વિજેતાને નામની યાદીમાં પ્રથમ સ્થાન મેળવો છો કે સેકન્ડ જેટલું મેળવો એટલું જો બેઠા માર્ક્સ આવે તો એનો મતલબ એવો થાય છે

અને આ પ્રશ્ન બેંક આધારિત ક્વિઝ છે અને આ ક્વિઝને તમે સરસ રીતે વાંચી હશે તો તમે આસાનીથી માર્ક્સ પણ લાવી શકશો તો મિત્રો આની તમારે વિઝિટ જરૂર કરવાની છે વિઝિટ કરવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવે છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આ સંપૂર્ણ સોલ્યુશન તમે આસ્થાનીથી મેળવી પણ શકો છો અને ક્વિઝને જરૂર ને જરૂર તમારે આપવાની છે એટલે આનો લાભ લ્યો અને તમારા મિત્ર સર્કલ ને પણ જાણ કરો તો ચાલો આગળ વધીએ સાત નંબરનો અતિ મહત્વનો જોજો સવાલ બહુ ધ્યાન લખવા મિત્રો બોર્ડની પરીક્ષામાં એવું જઈ હોય બેઠા જ પ્રશ્ન આવે તમને ટૂંકમાં જ બધું પૂછશે તો એને ટૂંકમાં જ આપવાનું છે સાતમો નો પ્રશ્ન જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનાવટ સમીકરણ લખો મતલબ સમીકરણ લખવાનું ખાલી એવું નથી કીધું વર્ણન કરો એટલે આપણે ખાલી સમીકરણ જ લખવાનું હોય એ કેમ બન્યું છે એમ તો એ જ લખવું છે મેં જો તો તમે જાણો છો જીપ્સમ હોય એમાંથી હું બને બોલો પ્લાસ્ટર ઓફ પેરિસ

કૌંસની બહાર બે છે 373 કેલ્વિન તાપમાને ગરમ કરો તો 2CaSO4 H2O 3H2O જી વિદ્યાર્થી મિત્રો આખું સમીકરણ બોર્ડની પરીક્ષામાં આપી દે આની જગ્યાએ x લખી દે અને x બરાબર કેટલા 1 માર્ક્સ તો આન્સર આવે 373 કેલ્વિન અને એક એક માર્ક્સની તૈયારી પણ સાથે કરાવતો જાવ છું આવી રીતે જીપ્સમ લ્યો પાણીના બે અણુ અને એને ત્રણસો ને તોતેર કાપવા ને ગરમ કરો તો પ્લાસ્ટર ઓફ પાણી નો અડધો અણુ મળે અને દોઢ અણુ જે વધે છે એ છૂટો પડી જાય એટલે કે જીપ્સમ માંથી તમારે શું બનાવવાનું પીઓપી આનું વર્ણન નથી લખવાનું ખાલી સમીકરણ માંગ્યું એટલે મેં સમીકરણ લખ્યું તો બેમાંથી કોઈ પણ એક પણ લખી શકો વધારે બળતા લોકો આ જ લખે છે હવે એના શું માંગ્યા બે ઉપયોગો લખો

ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે માટેના બીબા બનાવવા રમકડા અને પૂતળા બનાવવા બ્લેકબોર્ડ પર સાંભળજો લખવાના ચોક બનાવવા માટે અને પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવા ચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે મતલબ એ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઉપયોગમાંથી તમને બે ઉપયોગો કીધા છે તો બે જ લખવાના આ બે ઉપયોગ નો એક માર્ક અને આગળ એક સમીકરણનો એક માર્ક હશે એક વત્તા કેટલા થઈ જાય બે આવી રીતે આન્સર આવે આઠ નંબર નો આ પ્રશ્ન તમે પહેલી વાર જોયો હશે પ્રશ્ન બેંકમાં પહેલી વાર જોયો છે સ્વાધ્યાય ના પ્રશ્નોત્તર માં પહેલો છે અથવા વિશેષ પ્રશ્નોતરમાં બે માંથી એક પહેલો આપ્યો છે એસિડ અને અને કેવી રીતે બને કેટલો સરસ પ્રશ્ન આપ્યો અધાતુના ના ઓક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા થી એસિડ બને છે જોઈ શકો છો સી ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી તો કાર્બન નો નિક મળા અને ધાતુના ઓક્સાઇડ ની પાણી સાથેની ની પ્રક્રિયા થી બેઝ બને જો બે પૂછ્યું જો એસિડ માટે અધાતુના ઓક્સાઇડ આવે અને બેઝ માટે ધાતુના ઓક્સાઇડ આવે Na2O H2O તો NaOH સરસ એવો પ્રશ્ન છે આ નવ નંબરનો પ્રશ્ન સાંદ્ર એસિડ ને

તો એને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય અને આ ઉષ્મા ઉત્પન્ન થવાથી એ એ પાણી મિશ્રણ થાય થાય છે છે ઉકળે ગરમ દાજી મિત્રો ક્યારે આવું થાય ક્યારે થાય જ્યારે એસિડમાં પાણી નાખો ત્યારે પાત્ર ગરમ થાય ઉષ્મા ઉત્પન્ન થાય પાત્ર ગરમ થાય દાજી જવાય આથી ઘણી વખત કાચનું પાત્ર તૂટી પણ જાય વધારે આવું કેમિકલ લેબમાં જોઈ શકો કેમેસ્ટ્રી કરતી વખતે પાણી ઉમેરવા બદલે પાણીમાં એસિડ ઉમેરવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન બહુ ઓછી થાય અને કોઈ પણ પ્રકારના પાત્ર ને ગરમ થતું નથી અને ગરમ નથી થતું એટલે પાત્ર તૂટું નથી આથી કોઈ આની થતી નથી

પીએચ નું મહત્વ સમજાવો સજીવના જીવનમાં એમાંનો આ એક બે માર્ક્સ અલગથી પૂછાણો દાંતનું ક્ષયન રોકવામાં પીએચ પીએચ નું મહત્વ દાંતમાં સડો થઈ જાય ને એ ક્યારે કઈ રીતે રોકી શકો એમ જ્યારે મોના અંદરના ભાગની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થયો એટલે પરીક્ષામાં પૂછાય દાંતનો સડો શરૂ ક્યારે થાય એક માર્ક્સ ત્યારે મોના અંદરના ભાગની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે આપણા જે દાંત છે ને એનું ઉપરનું પળ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ ગયો વારંવાર કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું નું સૂત્ર સીએ થ્રી પીઓ ફોટવાઈસ આ બહુ પૂછાય છે આથી તે પાણીમાં ઓગળતું નથી પરંતુ મોની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી ગઈ તો પડ ખવાઈ જાય છે અને દાંતનું ક્ષયન શું થાય શરૂ થાય આથી આપણે ખાઈએ ને એટલે ખાધા પછી આપણા ખોરાકના નાના નાના કણો દાંતમાં શું થાય છે બાકી રહી જાય છે આ ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન થાય એટલે આપણે જ્યારે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે વધારાનો ખોરાક દાંતમાં ચોંટી જાય છે વચ્ચેના ભાગમાં આથી શું થાય એ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે અને એસિડ જે ઉત્પન્ન થાય એને લીધે આપણને શું થાય છે એસિડિટી વધુ ને વધુ ઉત્પન્ન થવાની સંભાવના રહે અથવા આપણો જે દાંતનો સડો છે ને દાંત એ સડી જાય છે આથી દાંત હંમેશા ત્યારે ખાધા પછી હંમેશા સાફ કરવા જોઈએ આથી આપણે શું કરીએ એના માટે બેઝ વાપરવું જોઈએ એટલે સવારે આપણે કોલગેટ વાપરીએ છીએ ટૂથપેસ્ટ એમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે એસિડને શું કરે ટટર્સ અને દાંતનો સડો હું કરી શકાય અટકાવી શકાય છે પીએચ ઘટવી ન પડે ઘટી જાય તો દાંતનો સડો શરૂ થઈ જાય વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની સ્લાઈડ ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી આપણી પ્રશ્ન બે હજાર છે

તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમારી ઈચ્છા છે કે મારે પીડીએફ વોટ્સઅપ પર મેળવવી છે તો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઇવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને ત્યાંથી પીડીએફ પણ મેળવી શકો છો વિજ્ઞાન વિષય હોય અને એ વિજ્ઞાન વિષયની સંપૂર્ણ પ્રશ્ન બેગ વિભાગ એ બી સીડી બધું આવી જાય એની ફક્ત કિંમત પચાસ રૂપિયા છે સોલ્યુશન સાથે હાલમાં તમે જે જો ઘરે બેસીને તમે પ્રિન્ટ આઉટ કરીને ઘરે બેસીને શાંતિ સામે રાખીને વાંચી શકો સવાલ સમજવો છે ખોલો ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ અને તમને સમજાવું છું એને સમજો સવાલને ડિટેલમાં સમજાવી રહ્યો છું એક એક માર્ક્સના પ્રશ્ન પણ સમજાવું છું તો આવું દરેક વિષયની પીડીએફ તમે મેળવી શકો છો અને તમારા મિત્ર સર્કલને ખાસ જાણ કરો અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવવા માટે ક્લિક કરો યુટ્યુબ યુટ્યુબ પર યુટ્યુબ માટેનો સિમ્બોલ તમને આપેલો છે સાથે સાથે ટેલિગ્રામ પણ છે સાથે સાથે ટ્વિટર પણ છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સએપ છે અને ફેસબુકના માધ્યમથી અમારી સાથે કનેક્ટ રહી શકો છો અને કોચિંગ એપ્લિકેશન પણ ડાઉનલોડ તમારે કરવાની બાકી છે કરી લેજો કેમ કે એની અંદર ક્વિઝ પણ અવેલેબલ છે તો મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝાય છે તો તમે મૂંઝવતા પ્રશ્ન આ નંબર ઉપરથી તમે કોલ કરી શકો છો અને સાથે સાથે આપણા કોમેન્ટ બોક્સને એને તમે જણાવી શકો છો અમારી સાથે કનેક્શનમાં રહેજો જેથી કરીને તમને નવા નવા પ્રશ્નો આવમ આપતા રહીએ દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાય છે આની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ઘરે બેસીને પ્રિન્ટ આઉટ કરીને વાંચી પણ શકો છો મિત્રો અતિ મહત્વના લેક્ચરો ચાલી રહ્યા છે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાને ખૂબ જ ઓછો સમય બાકી છે અને આ પરીક્ષામાં સારું રિઝલ્ટ લેવા માટે તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો અને અમારે અમારી સાથે તમારે વધુને વધુ જોઈન્ટ રહેવાનું છે તમને નવા નવા પ્રશ્નો અહીંયાથી મળવાના છે સંપૂર્ણ સોલ્યુશન તમને વિષય શિક્ષક દ્વારા સંપૂર્ણ સોલ્યુશન તૈયાર કરવામાં આવેલું છે અતિ સાચું છે અને જેના ઉપર વિશ્વાસ રાખીને તમે અમારી સાથે જોડાયેલા રહેજો આવો આગળ વધીએ અજ્ઞાતમોનો પ્રશ્ન જોવો આવા પ્રશ્નો પૂછાય સવાલમાંથી અલગ કાઢ્યો છે પ્રશ્ન વાંચીએ તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડર નો ઉપયોગ કરે છે તેનું રાસાયણિક નામ શું હશે રાસાયણિક સૂત્ર લખો કોનો ઉપયોગ કરે હમણાં જ આપણે ઉપયોગો છે પ્લાસ્ટર પ્લાસ્ટર ઓફ પેરિસ નામ સૂત્ર સીએસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ આ સંયોજનના બે ઉપયોગો લખો રમકડા અને પુતળા બનાવવા અને બાંધકામ ઉદ્યોગમાં લ્યો હમણાં છ આયપાય એમાં ગમે એ બે લખીશ પછી એટલે આખા સવાલમાંથી અલગ કાઢ્યા છે પાન મનુ નીચેનામાં થતી જો જવાબ જ્યારે લખવા બેસો ને ત્યારે ખાસ જોવાનું બે માર્ક્સ નો છે તો બે માર્ક્સ પ્રમાણે લખવાનું તમને એવું કીધું છે પ્રક્રિયા લખો એટલે મતલબ પ્રક્રિયા જ લખવાની તમને કે પ્રક્રિયા લખી સમજાવો અથવા પ્રક્રિયા સમજાવો તો ઉપર સમજાવો નીચે લખી પ્રક્રિયા લખવાની

આ કોનું નામ છે એને એચ સી થ્રી સર આનું બીજું નામ આપી દો જો સોડિયમ બાય કાર્બોનેટ આનું બીજું નામ શું છે સોડિયમ બાય કાર્બોનેટ પણ કહેવાય તમને ઈચ્છા પડી લખી શકો સમીકરણ આપવાનું જ કીધું છે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને ગરમ કરો જો ગરમ કરવાનું કીધું ગરમ કરું મળે તો કાર્બોનેટ આવે એટલે મનમાં ફિટ કરી નાખો કાર્બન ડાયોક્સાઇડ આવે હાઇડ્રોજન આવે એટલે પાણી આવે તો સોડિયમ ના કાર્બોનેટ વિધા તો સોડિયમ કાર્બોનેટ હેલ્લા હેલ્લો સમીકરણ હતું મેં આવું યાદ રખાયું છે લેક્ચર માં એટલે જે કો લખી આપું કાર્બોનેટ આવ્યું કાર્બોનેટ આવ્યું કાર્બન ડાયોક્સાઇડ લાવ્યું કાર્બન ડાયોક્સાઇડ લાવ્યું આવું યાદ રાખવાનું અને કાર્બન ડાયોક્સાઇડ આવે એટલે કાર્બોનેટ આવે યાદ રાખજો બીજું પ્લાસ્ટરો પેરીસ માં પાણી ઉમેરતા પ્લાસ્ટરો બેસનું સૂત્ર

એસિડ હોય અને બેઝ હોય એની વચ્ચે પ્રક્રિયા થાય સાર વત્તા પાણી મળે શું મળે સાર વત્તા પાણી સર એસિડ તરીકે કયા કયા આવે તો જોઈ લખી દઉં HCl H2SO4 સર બેઝ તરીકે કયા આવે NaOH અને KOH આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આની પ્રક્રિયા આની પણ થાય આની એને પણ થાય તો આપણે હું અહીં લખી આપું જો HCl વત્તા KOH તો ક્ષાર તો K અને Cl ભેગા થઈ જાય અને પાણી એટલે કે H2O છૂટો પડે H2O કેવો પડે છૂટો એ તો HCl ની પ્રક્રિયા આની એને કરો ભલે જે ઉદાહરણ આપ્યું છે તમે આવું કરી શકો તો શું મળે બોલો સોડિયમ ક્લોરાઇડ NaCl

અને પિત્તળના રાખવા જોઈએ કારણ કે પિત્તળ અને તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે યાદ રાખજો આ એસિડિક છે કયા પદાર્થો દહીં અને ખાટા પદાર્થો અને પિત્તળ સાથે પ્રક્રિયા કરે અને ઝેરી પદાર્થો બનાવે એસિડ હંમેશા પિત્તળ સાથે એટલે કે તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ બનાવે ઝેરી પદાર્થ માનવ શરીર માટે નુકસાનકારક હોય આથી દહીં અને તેના જેવા બીજા પદાર્થો ન પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ પદાર્થો પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ એવું મેં લખ્યું છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો અહીંયા આપણે પ્રશ્ન બેંક એની અંદર વિભાગ બી નો ચેપ્ટર નંબર 2 પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર નવા ચેપ્ટર સાથે મળીશું આગળના જો તમારે કોઈ પણ ચેપ્ટર બાકી છે કે કોઈ પણ વિભાગ બાકી છે પ્રશ્ન બેંક નો તો તમે જોઈ શકો છો આપણી પ્લે લિસ્ટ પરથી સાથે સાથે આપણી ચેનલ ઉપર દરેક વિષયના પ્રશ્ન પ્રસંગ નું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે દરેક વિભાગનું વિભાગ એ બી સી ડી સાથે આની પીડીએફ પણ તમે ઘરે બેસીને પ્રિન્ટ આઉટ કરી શકો છો તો એના માટેની લિંક પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપડે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાથે વોટ્સઅપ પર પરથી તમે પીડીએફ મેળવી શકો છો આ પીડીએફ આસાનીથી પ્રિન્ટ આઉટ કરીને ઘરે બેસીને વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા નજીક છે આને વાંચવું બહુ મહત્વનું છે કે દરેક ચેપ્ટરના આઈએમપી આઈએમપી પ્રશ્નો પ્રશ્ન બેંકમાં છે જેનો લાભ લઈ લ્યો બોર્ડ વાળા આપ્યા છે તો એ તમામ સોલ્યુશન આપણું એક જ સ્થાન એટલે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો લાભ લેવાનું ચૂકવાનું નથી તમારા મિત્ર સગલે જાણ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલ કરો તમને મૂંઝવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ